થરાદ તાલુકાના લોરવાડા ગામમાં પાણીનો પુકાર સાથે વીજળીના ડખા તંત્રને રજૂઆતો કરવા છતાં કોઈ ધ્યાનમાં ન લેતા આખરે ગ્રામજનોએ લીધો મીડિયાનો સહારો. થરાદ તાલુકાના લોરવાડા ગામે છેલ્લા 5 મહિનાથી પાણીની તંગી વર્તાઈ રહી છે. લોરવાડા ગામની પાણી તો નથી આવતું, સાથે વીજળીના ધોધિયા ગામજનો અનેક વખત રજૂઆત કરવા છતાં કોઈ ઉકેલ મળ્યો નથી. અત્યારે આખા દેશમાં કોરોનાની મહામારી ચાલી રહી છે ત્યારે પાણીની વિકટ સમસ્યા ઊભી થઈ છે. હાલમાં વરસાદ પણ નથી અને ગામના લોકોને પીવાના પાણીની સમસ્યા ઊભી થઈ છે. ગ્રામ પંચાયતના સરપંચ દ્વારા પાણી પુરવઠામાં લેખિતમાં રજૂઆત કરી છતાં પાણી આપવામાં આનાકાની કરી રહ્યા છે. ગામમાં ભાપીથી ગામમાં પીવાના પાણીની પાઇપલાઇન આપવામાં આવી છે ત્યારે લાઇન પરના માણસો ગ્રામજનોને દરરોજ બહાના બતાવી રહ્યા છે કે પાઇપલાઇન લીકેજ છે, પણ ગ્રામ લોકો દ્વારા તપાસ કરતા ભાપી સુધી પાઇપો તો રેડી છે, તેમ છતાં પાણી આપતા નથી. ગામની મહિલાઓને દૂર સુધી પાણી લેવા માટે જવું પડે છે. હાલના સમયમાં જો તંત્ર દ્વારા મોટી મોટી વાતો કરે છે ત્યારે પાણી કેમ નથી મળતું તે પણ એક સવાલ છે. રિપોર્ટર નારણ ચૌધરી, થરાદ. આ ગામમાં લગભગ 600-700 ઘરની વસ્તી પૈકી 150-200 પરિવાર આ લોરવાડા ગામમાં રહે છે. છેલ્લા 20 દિવસથી લોરવાડા ગામમાં બિલકુલ પાણી આવતું નથી. 4-5 દિવસ પહેલાં ત્યાં ઢીમાના છે આપણે ઈશ્વરભાઈ, એમને મેં વાત કરી તો પાણીના ટેન્કરની વ્યવસ્થા કરશું અને ટેન્કર લોરવાડા ખાતે જ તમને આપી દઈશું. પણ છેલ્લા 3 દિવસથી પરમ દિવસે એક ટેન્કર આવ્યું, કાલે એક ટેન્કર આવ્યું, આજ બિલકુલ આવ્યું નથી. જ્યાં 200 ઘર લોરવાડા ગામમાં રહેતો હોય તો એક ટેન્કર પાણીથી શું થાય? અને પાણી પાઇપલાઇનનો તો હાલમાં બિલકુલ બંધ છે જ. વારંવાર રજૂઆતો કરવા છતાં પાણી પુરવઠામાં કે એના જે તે લાગતા વળગતા કર્મચારીઓને બધાને વ્યક્તિગત હું ઓળખું છું અને એમના બધાના ફોન નંબર પણ મારી પાસે છે. વ્યક્તિગત આમ પ્રેમથી રજૂઆત કરવા છતાં આજ સુધી કોઈ નિરાકરણ આવેલું નથી. 4 દિવસથી સાહેબ ગામમાં લોરવાડામાં લાઇટ નથી. અત્યારે બહુ વસ્તી હેરાન થાય છે. અત્યારે બેણા દળવાના બાકી પડ્યા 3-4 દિવસથી અને લાઇટ અત્યારે ડીમ છે, ફોલ્ટમાં છે. ફોન કરો તો ફોન ઉઠાવતા નથી, બ્લેક લિસ્ટમાં નાખે છે. ગામ લોરવાડા, તાલુકો થરાદ, જિલ્લો બનાસકાંઠા. છેલ્લા 20 દિવસથી પાણી આવતું નથી બરાબર. 20 દાડાથી 2 વડા લિખિત રજૂઆત આવી, મુખિત લખીને આપ્યું, બધાને નોટિસો આપી, ત્યાં હતાથી પાઇપલાઇન બંધ, આખી ભાપીથી જ પાઇપલાઇન બંધ થઈ. અમને એમ કે વસમાં મૂળી હશે પણ મૂળીઓ પર જોઈને ભાપી જે પાણી કનેક્શન થઈ અહીંયાથી જ બંધ થઈ. શનિ ગુરુવારે એક ટંકર આવ્યું, એક શુક્રવારે આવ્યું, શનિવારે આવ્યું. ત્રણે દાડામાં ત્રણ ટંકર એક ઉકું ટંકર મેલ્યું છે. એના વગર પાણી શું કરવાનું? આ પડ્યું ટંકર, 2 ટંકર નોકલ પડ્યું છે, શું કરું? ગામને પાણી પહોંચે એમ છે નહીં. હાલમાં લાઇટ, અને હાલમાં લાઇટનો પ્રોબ્લેમ છે. એમને કીધું, મને એમ કીધું કે હમણાં ટંકર આવશે એવી રીતનું. તો આ 20 દાડા છે કુડાવી રહ્યા છે. 20 દાડામાં પાણી મળતું નથી. 20 દાડા છેલ્લા થઈ ગયા.